જે આદિવાસી યુવાનો ઢોર મારથી મૃત્યુ પામ્યા છે તેમના બેસણામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અને ભાજપના પૂર્વ ધારાસભ્ય શબ્દ શરણ બંને તુતુ મેમે પર ચડી આવ્યા. બંને એકબીજા સાથે ઝઘડો કરી રહ્યા છે. કયા મુદ્દે બંને ઝઘડી રહ્યા છે તે પહેલા તેમનો ઝઘડો સાંભળીએ. તમે કેશો એમ અમારે કરવાનું છે. અમારે તમે કે એવું કરવાનું? હા, એવું કરવું કરવાનું છે કે અમે હતા, અમે લઈ રહ્યા છે. કાકાને પૂછો, ધરવાને તો બધા લઈ રહ્યા છે. આ બધું હોય અહીંયા અમે ધરણા પર બેઠા, બે દિવસ અમે લેડા, તમે કા હતા? સિમ્પલ વાત, મારી વાત સાંભળો. શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ આપ્યો છે ને, અમે ભેગા થવા નથી. તમે આવો નહીં આવો તમારો તમારો વ્યક્તિગત મામલો છે. મે બી તમને સમર્થન કરું ઘણી બાબત માં, પણ એવો તમે મને સીધો કરો, તમે જાણતા નથી. અમે પરિવાર ને અમારાથી યથાશક્તિ પ્રમાણે સહકાર આપવા માંગીએ છીએ. જ્યારે તમે કોઈના બેસણામાં જાઓ છો ત્યારે તો રાજનીતિને સાઈડમાં મૂકી શકો ને, કેમ ત્યાં પણ આ બંને નેતાઓએ રાજનીતિ કરી. ત્યારે ચેતર વસાવાએ સરકાર વિરુદ્ધ ન્યાયની ન્યાય માટે આજે લડાઈ છે તે શરૂ રાખી છે. આ બંને યુવાનોનો પરિવાર પણ સાઈડમાં ખસી ગયો. તેમણે કહ્યું કે આજે બેસણો આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ચેતર વસાવા દ્વારા રાખવામાં આવશે, તેમાં તેમનો પરિવાર જોડાશે નહીં. છતાં ચેતર વસાવા અડીખમ છે. ત્યારે ચેતર વસાવાને સાંભળીએ કે તેઓ જે એમનો પરિવાર પાછળ ખસી ગયો છે તે મુદ્દે ખુલાસો કરતા અને ભાજપ પર આક્ષેપો કરતા ચેતર વસાવા શું કહી રહ્યા છે. કાલે જે એમના બંને પિતાઓને અમુક લોકો દ્વારા ગેર રીતે સમજાવીને કે ભાઈ ડરાવીને કે તમારા સહાય મળી છે, પૈસા પણ લઈ લેવામાં આવશે, તમને જેલ કરવામાં આવશે, તમે આ રીતનું સ્ટેટમેન્ટ આપી દો એમ કરીને બાજુમાં ઊભા રાખીને બે વિડીયો બનાવવામાં આવ્યા છે, ત્યારે આ ગંભીર બાબત છે. અમારો કોઈ એજન્ડા આમાં નથી. આ કાર્યક્રમનો હેતુ માત્ર આવતીકાલે જઈને ફૂલ અર્પણ કરીને અમારો જે વ્યવહાર હોય છે, ભેટ હોય છે, એ ભેટ આપવાની છે અને બધા છૂટા પાડવાના છે. આમાં અહીંના લોકલ સાંસદ જસુભાઈ રાઠવા, મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન વસાવા, હું પોતે, અનંતભાઈ પટેલ, સાથે સુખરામભાઈ રાઠવા, છોટુભાઈ વસાવા, બધા જ આગેવાનો આવવાના છે. અને આ કોઈ આ કાર્યક્રમમાં કોઈ ભાષણબાજી, કોઈ સૂત્રોચ્ચાર કે કોઈ પણ જાતનો કાર્યક્રમ નથી. માત્ર ત્યાં જઈને શ્રદ્ધાંજલિ પુષ્પ અર્પણ કરીને ભેટ આપીને અમે બધા છૂટા પડવાના છે. એટલે તો ચેતર વસાવાના આ નિવેદન વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.